જોકે ભાઈ અંદર આવીને વાત કરી કે બાપુ વિશે બે શબ્દ બોલજો, એટલે કેવું પડે કે વિશેષ થી વિશેષ એવા મહાન શ્રી અમારે કૈલાસ બાપુ ઈ પણ અહીંયા પધાર્યા છે, જેને મેં હમણાં જ કીધું કે મોઢે બોલું માં તાતો હાચે નાન પણ હાવરે. ઈ મોટા પધાની મજા ઈ કડવી લાગે મને કાગડા મિત્રો, માઈ માં બીજા બધા વગડાના વા, માથી મોટું આ દુનિયામાં કોઈ ના હોય. કારણ કે માં પાત્ર કેવું છે, જે પોતે ભીનામાં સુવે એના બાળકને કોરામાં સુડાવે. એવા અમારે જે મહંત અહીંયા પધાર્યા છે, જેને એમના માતુશ્રીને કાવડમાં બેસાડી અને એમ કહેવાય કે વિશ્વની જેની યાત્રા કરાવી છે, ઈ 40,000 કિલોમીટરની યાત્રા કરાવી અને એક વિશ્વ રેકોર્ડ જેને કર્યો છે, એવા અહીંયા મહંત પધાર્યા હોય બાપ, એક વાર એને પણ તાલીમના ગુગલાટથી વધાવવા જોઈએ. બાકી અત્યારે તો દીકરા ઘણા છે પણ વૃદ્ધાશ્રમમાં મેકવા જાય છે. ઘણા એવું કે મારી વાઈફ ઇઝ માય લાઈફ, એલા ભાઈ એમાં કઈ નથી, મા બાપની સેવા કરો, એના પગ ધોઈને પીઓ. એટલે બાપુના ચરણમાં અમારા તોરણિયા રામ મંડળ વતી, અમારે ખૂટ પરિવાર વતી કોટી કોટી પ્રણામ છે. અને ખરેખર તો એક ભારતમાં વિશ્વ રેકોર્ડ બન્યો કહેવાય કે જેને ભારતના બધા તીર્થની જેના માતુશ્રીને કાવડમાં બેસાડી અને ચાલીને 40,000 કિલોમીટર એમ કહેવાય 20 વર્ષ સુધી યાત્રા કરાવી, એટલે બોલવું પડે છે. તો આજ એવું રાજસ્થાન અને હી રાજસ્થાની માલિકો જ્યાં રૂડા પ્રોગ્રામ રાજ હોય અને એવી પ્રોગ્રામની નિગીત રાની માથે એમ કહેવાય કે જ્યાં આભા મંડળની માલિકો આજ મેહુલો મટાણો અને ઈ મેહુલિયો ખોબલે ને ધોબલે વિરહો, ઈ મેહુલિયો આજ મન મૂકી વિરહો રૂડો વાવણીનો સમય, ઈ ધોરડા ને દોહરીએ જોડી રૂડી ઘર માળ બાંધી હરખે મારે વાવણી કરવા આવી છે. આ વાડી આવી જોયું મોરલા જ્યા કિલોલ કરતા હોય અને મેઘા એ મનાણ માંડ્યા હોય અને ઈ મેહુલિયો એ આજ ખોબલે ને ધોબલે વિરહો, ઈ મેહુલિયો મન મૂકી વિરહો, પણ એવું ગામડું ગામ હોય ગામની માલિકો વરસાદ વિરહો હોય અને વરસાદ વિરહ્યા પછી ગામની માલિકો થી જોકો પટેલ નો દીકરો નીકળ્યો, પટેલ ને પૂછ્યું કે આ પટેલ આ ગામમાં વરસાદ કેવો પડ્યો, અને ત્યારે પટેલ ના દીકરાનો જવાબ કેવો કે બાપા આ તો ઢેફા ભાંગી નાખે ને પારા તોડી નાખે એવો વરસાદ પડ્યો. પણ એને ગામની માલિકો જોકો દરજી નો દીકરો નીકળ્યો, દરજી ને પૂછ્યું કે હે દરજી આ ગામમાં વરસાદ કેવો પડ્યો, અને ત્યારે દરજી ના દીકરાનો જવાબ કેવો હોય અરે આ તો ઢેફા તોડી નાખે એવો વરસાદ પડ્યો. પણ એને ગામની માલિકો જો કોક દરબાર કોક રજપૂત કોક ક્ષત્રિય નો દીકરો નીકળ્યો દરબાર ને પૂછ્યું કે એ દરબાર આ ગામમાં વરસાદ કેવો પડ્યો, અને ત્યારે દરબાર ના દીકરાનો જવાબ કેવો હોય કરે આ તો ઝાકા ઝીકી બોલાવી નાખે એવો વરસાદ પડ્યો. પણ એને ગામની માલિકો જો કોક માલધારી કોક ચારણ કોક ગઢવી નો દીકરો વડોગડા ની માલિકો થી ભેહું સારી આવતો હોય અને ગઢવી ના દીકરા ને પૂછ્યું કે આ ગઢવી આ ચારણ આ ગામમાં વરસાદ કેવો પડ્યો, અને ત્યારે ગઢવી ના દીકરાનો જવાબ કેવો હોય વાકચ્છી
કોરોણિયા રામા મંડળ અમારું જે ગુજરાતમાં ગુંજતું નામ જો કે આપ વીરની ઘણી કૃપા આ બાલાવાળાની ઘણી દયા કે મંડળનું આપણું એટલું નામ થયું જો કે અમારું મંડળ ગુજરાતમાં તો ઠીક પણ મહારાષ્ટ્ર પુના નાગપુર અને બોમ્બે સુધી રમવા ગયું છે પણ એ અમારા મંડળની પાછળ જે તન તોડે મહેનત કરતા હોય તો અમારા મંડળના પ્રમુખ અમારા જયદીપસિંહ જાડેજા કારણ કે એક જાડેજાના દીકરા છે એક ક્ષત્રિયના દીકરા છે જેને ગૌ માતાના કાર્ય માટે એક ધર્મના કાર્ય માટે જેને હું ભીડું ઝડપું હોય જે રાત દિવસના ઉજાગરા કરી એવા અમારા 35 જણાનું સંચાલન કરીને મંડળનું હેન્ડલિંગ કરતા હોય અને ખાસ અમારે જયદીપસિંહ માટે બે લાઈન સુપાકરાની લેવી હોય મોટે આવજે હો મીરા મારા વાડી ના મંડળ